નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો એટ ધ રેટ ગુજરાત અને હું છું દીપક આસર. ગુજરાતનું એજ્યુકેશન હબ ગણાતા વલ્લભ વિદ્યાનગરમાં આવેલી SP યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટીના VC શિરીષ કુલકર્ણી સામે વિદ્યાર્થીઓનો વિરોધ ચાલી રહ્યો છે. હજુ ગઈકાલે વિદ્યાર્થીઓએ શિરીષ કુલકર્ણીનો વિરોધ નોંધાવવા માટે રસ્તા પર ઉતરી આવી, હાથમાં કટોરા લઈ અને ભીખ માગી હતી. આજે બીજા દિવસે ફરી ડ્રામા કર્યો છે. વિદ્યાર્થીઓએ રસ્તા પર આવીને આજે પકોડા તર્યા હતા. જી હા, પકોડા તરીને એક અલગ રીતે વિરોધ નોંધાવ્યો હતો. SP યુનિવર્સિટીની સિન્ડિકેટમાં બે જૂથ પડી ગયા છે. એક જૂથ VC ની ફેવરમાં છે તો બીજું જૂથ સતત VC નો વિરોધ કરી રહ્યું છે. છેલ્લા 3 વર્ષમાં સતત આ વિરોધ ચાલુ રહ્યો હતો. બુધવારે VC નો વિરોધ કરી રહેલા જૂથના સપોર્ટમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિદ્યાર્થીઓએ હાથમાં કટોરા લઈને આખા વિદ્યાનગરમાં દુકાને દુકાને અને શેરીએ શેરીએ ફરીને લિટરલી રીતસર ભીખ માગી હતી. ભીખ માગવાનું કારણ આપતા વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે વર્તમાન VC ખોટા નિર્ણયો લઈ રહ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. પરિણામે વિદ્યાર્થીઓએ ભીખ માગવી પડે એવા દિવસો આવશે. આજે બીજા દિવસે ફરી વિદ્યાર્થીઓએ VC નો વિરોધ નોંધાવ્યો હતો અને એક નવો ડ્રામા કર્યો હતો. આજે શું કર્યું હતું વિદ્યાર્થીએ બી જાણી લો. આજે વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરી પકોડા તર્યા હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે VC જે પ્રમાણે નિર્ણયો લઈ રહ્યા છે તેના કારણે ભવિષ્યમાં અમારે પકોડા તરીને જ જીવન ગુજારવું પડશે, અમારા ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેવો આક્ષેપ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. વાઇસ ચાન્સેલર શિરીષ કુલકર્ણીની મુદત 31 ઓગસ્ટે પૂરી થવાની હતી, પણ તે પહેલાં જ ગઈકાલે સરકારે તેમને એક્સટેન્શન આપ્યું છે અને બીજી ટર્મ માટે VC તરીકે નિમણૂક કરી છે. આવા માહોલમાં ગયા 3 વર્ષ તો VC નો વિરોધ થયો હતો, હવે આગામી 3 વર્ષ પણ શિરીષ કુલકર્ણી જ સરદાર પટેલ યુનિવર્સિટીના VC તરીકે નિમણૂક પામ્યા છે ત્યારે વિદ્યાર્થીઓએ તેનો વિરોધ ઉગ્ર રીતે કરવાનો શરૂ કરી દીધો છે. હવે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં આ ડ્રામા ક્યાં સુધી જાય છે. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilok70.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.